સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં. આજની આપણી વાનગી છે તે સૌને ખૂબ જ પ્રિય એવી ખમણ ઢોકળા આપણે શીખીશું. સૌથી પહેલા ગેસ સ્ટાર્ટ કરશું અને સ્ટીમરને આપણે ગરમ કરવા મૂકી દઈશું. પાણી એડ કરીશું, લગભગ 2-3 કપ જેટલું પાણી આપણે સ્ટીમરમાં નાખશું. હવે આપણે જે પીળા ઢોકળા બનાવવાના છે એના માટે આપણે ચણાની દાળનો ઉપયોગ કરવાનો છે. ચણાની દાળને મેં લગભગ 5-6 કલાક સુધી પલાળી અને પછી એને મિક્સરમાં ક્રશ કરી દીધી છે અને આ રીતે મેં બેટર બનાવી દીધું છે. આની અંદર મેં દહીં, લાલ મરચું, મીઠું, હળદર, આદુ મરચાંની પેસ્ટ, ચપટી ખાંડ નાખી છે અને આખી રાત આથો આવવા દીધો છે. આથો આવવા દેવા માટે ખાલી ચણાની દાળ મિક્સ કરવાની છે અને દહીં નાખવાનું છે. આથો આવી ગયા પછી જ આ બધા મસાલા જ્યારે ઢોકળા બનાવવા હોય ત્યારે નાખવાના છે. તો હવે આપણે આના ઢોકળા બનાવીએ. સૌથી પહેલાં આપણે થાળીને ગ્રીસ કરવાની છે. આ રીતે બધી જ બાજુ તેલ લગાડી દેવાનું છે. તમે જોઈ રહ્યા છો ખીરું જાડું ખૂબ છે, ખૂબ પાતળું નથી પરંતુ એકદમ ઢોકળાને બરોબર આવે એ રીતનું છે. એને આપણે થાળીમાં કાઢવાનું છે. ઢોકળા બનાવતી વખતે તેમાં ચપટી સોડા નાખવો ખૂબ જ જરૂરી છે તો ઢોકળા ખૂબ જ સરસ રીતે ફૂલે છે. અને ખાટા બનાવવા માટે એની અંદર ખાટું દહીં ઉમેરવામાં આવે છે. આ બે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે ઢોકળા બનાવવા માટેના. હવે આપણે આ જે થાળી છે એને આની અંદર મૂકશું સ્ટીમરની અંદર. હવે મીડિયમ તાપે 10-15 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા મૂકી દઈશું. ચેક કરીએ, આપણું ઢોકળું તૈયાર છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. હવે આપણે વઘારની વાટકીમાં વઘાર મૂકીશું. 2-3 ટીસ્પૂન જેટલું તેલ આમાં લેશું. તમે આ પીળા ઢોકળામાં સીધું તેલ નાખીને એવી રીતે પણ ખાઈ શકો છો અને આવી રીતે વઘાર કરીને પણ ખાઈ શકો છો. આ પીળા આ જે ઢોકળા છે એની અંદર તમે ખાંડની ચાસણી નાખી અને ગળ્યા ઢોકળા પણ બનાવી શકો છો. આપણે રાઈ નાખી 1/2 ચમચી અને હવે 3-4 લીમડાના પાન નાખ્યા છે. તમને જે શેપમાં ગમતો હોય એ શેપમાં તમે કટ કરી શકો છો. અને હવે આપણે એની પર આ જે વઘાર થઈ ગયો છે આપણો એ વઘાર પાથરી દઈશું. એને આપણે ગ્રીન ચટણી વડે સર્વ કરીશું. તો તૈયાર છે ચણાની દાળના પીળા ઢોકળા. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઈબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર.